नमस्ते एनएस गुजरात न्यूज में आपनो स्वागत छे અને હું છું જાનવી દનજરના કે હાલના મુખ્ય સમાચાર પર શક્તિપીઠ અંબાજી ગુજરાત નું પ્રાચીન તીર્થ સ્થળ છે આ ધામ માં માતાજી ના ભક્તો નો ઘસારો દર વર્ષ દરમિયાન રહે છે ત્યારે કલા સંસ્કૃતિ ને મહત્વ આપવા માટે અંબાજી મંદિર ના ચાચર ચોક માં અંબાજી ઉત્સવ કાર્યક્રમ ગુજરાત સરકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમ અંબાજી મંદિર માં મંગળવારે રાત્રે યોજાયો હતો શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજીમાં અંબાનું પ્રાચીન તીર્થ અરાવલી પહાડોમાં વસેલું છે આ મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલો છે જ્યાં અંબાની અખંડ જ્યોત આવેલી છે જ્યાં માં અંબાના ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે શ્રી આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું અંબાજી મંદિરની ખ્યાતિ આખા વિશ્વમાં છે ભારત દેશ અને ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં અંબાજી ઉત્સવ કાર્યક્રમ ગુજરાત સરકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમ અંબાજી મંદિરમાં મંગળવારે રાત્રે યોજાયો હતો જેમાં 11 કલાની ટીમોએ પોતાની કરતબ બતાવી હતી અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યો હતો શક્તિપીઠ અંબાજી ગુજરાતનું પ્રાચીન તીર્થ સ્થળ છે આ ધામમાં અંબાજીના ભક્તોનો ઘસારો દર વર્ષ દરમિયાન રહે છે ત્યારે કલા સંસ્કૃતિ અને મહત્વ આપવા માટે અંબાજી મંદિરના ચાચર ચોકમાં અંબાજી ઉત્સવ કાર્યક્રમ ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમ અંબાજી મંદિરમાં મંગળવારે રાત્રે યોજાયો જેમાં 11 કલાની ટીમોએ પોતાની કરતબ બતાવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યાએ લોકોએ નિહાળ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી વિવિધ કલાકારોની ટીમ અંબાજી મંદિરમાં આવીને પોતાની કલાકૃતિના દર્શન કરાવ્યા હતા જયતી બ્રહ્મભટ્ટ કલાઘાટ સંસ્થા તરફથી અમે લોકો અંબાજી મહોત્સવની અંદર પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ અમારી કૃતિ છે માતૃવંદના ભગવતી સ્તોત્ર ઉપર પ્રસ્તુત કરીએ છીએ જેના શબ્દો છે જય ભગવતી દેવી નમો વરદે કથક શાસ્ત્રીય નૃત્યની અંદર ભગવતી સ્તોત્ર અને ઓડિસી નૃત્યની અંદર માતાજીને વંદન કરીએ અને પ્રાર્થીએ ઉમેશ પંચાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અંબાજી જેડી મજુરથી અને આતિશ કાપડિયા વધુ એક રોમાંચક શો ભાખરવડી સાથે થશે આગમન કલાકારો દેવેન ભોજાણી પરેશ ગણાત્રા અક્ષય કેડકર અક્ષિતા મુદગલ નો શો માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ખુશી પ્રત્યે કટિબદ્ધતા પર ફરી એકવાર ભાર આપતા જેડી મજીઠિયા અને આતિશ કાપડિયા સાથે સહયોગમાં વધુ એક અજોડ ઓફર લઈને આવી રહ્યા છે પુણેની પાર્શ્વભૂમિમાં સ્થાપિત ભાખરવડી મરાઠી અને ગુજરાતી પરિવાર વચ્ચે ભાખરવડીના ધંધામાં એકબીજા સામે સ્પર્ધા કરતી વિચારધારામાં મતભેદ પર હાસ્યસભર વાર્તા છે અભિનેતા દેવેન ભોજાણી પરેશ ગણાત્રા અક્ષય કેડકર અક્ષિતા મુદગલ શો માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા આ સિરિયલમાં દેવેન ભોજાણી અને પરેશ ગણાત્રા લાંબા સમય પછી ટેલિવિઝન પર પાછા આવી રહ્યા છે ભાખરવડી 11 ફેબ્રુઆરીએ શરૂ થઈ છે તે પછી સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગે ફક્ત સબ પરથી પ્રસારિત થશે ભારતીય ટેલિવિઝન પર કોમેડીમાં અદ્ભુત સફળતા મળી છે અને પારિવારિક દર્શકો અમારી પાસેથી હંમેશા કંઈક બોલકણું ચાહે છે અને અમે તેમની અપેક્ષામાં પાર ઉતરવા માટે કોઈ કસર બાકી રાખી નથી ભાખરવડી સંપૂર્ણ પારિવારિક મનોરંજન છે જેમાં ભાવના હાસ્ય ડ્રામા પ્રેમ અને પરિપૂર્ણ મનોરંજનના ઘણા બધા તત્વો છે આ ભાખરવડી અસલ જીવનની સાઇડ ડિશ હોવા છતાં સોની સબ પર મેઇન ડિશ તરીકે પ્રસ્તુત કરાશે અને દર્શકો ડેઝર્ટની જેમ તે ઝાપટશે તેવી આશા છે આ શો પુણેમાં સ્થિત છે અને પ્રેમકથાના ગૂંથણ સાથે મરાઠી અને ગુજરાતી પરિવાર વચ્ચે વિચારધારામાં મતભેદ ઉપર પ્રકાશ પાડે છે અમદાવાદની મુલાકાતમાં બહુ મજા આવી અને અહીંના વહાલા લોકોને મળીને ખૂબ જ ખુશી થઈ ભાખરવડી શો બે પરિવારના વૈચારિક મતભેદો અને તેમાંથી ઉદ્ભવનારી મજેદાર સ્થિતિ વિશેની છે શોના કલાકારોની ટીમે અમદાવાદની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ આ શહેરના તેમના ચાહકોને મળવા અને તેમની શુભેચ્છા મેળવવા અને તેમના નવા શો માટે જોશ જોઈને ભારે રોમાંચિત થયા હતા परिचय मेरा नाम है अक्षिता मुदगल और मैं भाखरवाड़ी सीरियल में गायत्री ठक्कर प्ले कर रही हूँ मेरा नाम है अक्षय केलकर और मैं भाखरवाड़ी सीरियल में अभिषेक गोखले प्ले कर रहा हूँ गायत्री गायत्री गुजराती छे पर थोड़ा सा
ट्विस्ट हमारी कहानी में ये है, ये महाराष्ट्र ने, मैं गुजरातन हूँ, बट मेरी जो थिंकिंग है कहीं ना कहीं वो इनके डैड अन्ना से बहुत मिलती है, बिकॉज वो बहुत ही रीति रिवाज और परंपरा को मानते हैं. सो शी ऑल्सो वैल्यूज अर ट्रेडिशन सो मच. शी इज़ वेरी स्वीट, सिंपल एंड लवेबल पर्सन. वो बहुत प्यारी है, प्यारी इज द राइट वर्ड, बहुत स्वीट है और बहुत ही शी इज़ लाइक शी इज़ अ मदर ऑफ हर ओन पेरेंट्स. वो अपने माँ बाप की ही माँ है, उन्हीं को समझाती हूँ, वो उल्टा उसके बच्चे हैं. वो ऐसी है एंड शी इज़ वेरी शी लव्स हेल्पिंग द पीपल हु आर इन जेन्युइन नीड. तो दिल की बहुत साफ है, बहुत प्योर है, वेरी सॉफ्ट हार्टेड शी इज. और बस अन्ना की थोड़ी थिंकिंग है, तो यही शो का एक्चुअली मेन ट्विस्ट है. मैं ऐड करूँगी कि महाराष्ट्र और गुजरात में दोनों बिल्कुल अलग हैं, बट जो हमारे फादर प्ले कर रहे हैं उनकी सोच भी बिल्कुल डिफरेंट है, पर मेरी सोच कहीं ना कहीं इनके फादर से मिलती है और इसकी सोच मेरे फादर से मिलती है. नेक्स्ट अक्षय. मेरे कैरेक्टर का नाम अभिषेक गोखले, ये महाराष्ट्रीयन है और पुणे का है. पुणे मतलब पुणे, महाराष्ट्र में होके भी अलग, पुणे स्टेट अलग है. इतना वो टेढ़े रहते हैं, जैसे मेरे अन्ना है, हमारे घर में 15 लोग है, 15 लोगों की इतनी बड़ी फैमिली है और वो सब कैरेक्टर है. और वही हम लोग सिर्फ 3 हैं और एक और है जो आपने डेफिनेटली देखा होगा, बिस्किट छोटा सा डॉगी है. उसको मिला के वी आर 4 एंड दे आर 16, 15, 19. और ये 15 लोगों की फैमिली है हमारी, गोखले परिवार. वो गोखले बंधु बाकरवड़ी बेचते, बाकरवड़ी, हाँ भाकरवड़ी, हाँ. तो वो बाद में बताते हैं हमारी ऐसी शो में जो चलता है वो रियल में भी चलता रहेगा. और ये जो है वो राम, मतलब अन्ना के लिए राम है लेकिन अपडेटेड है. अन्ना को पता नहीं है अपडेटेड है या नहीं, अन्ना की सब बात मानता है लेकिन उनके सामने मानता है. टेढ़ा नहीं जाता लेकिन कुछ अलग वे से वो अन्ना को मना करता है. वो कैसा करता है वो आपको शो में पता चलेगा. बहुत प्यारा, सिंपल, स्वीट, जैसा मैं दिख रहा हूँ वैसा ही है वो अभिषेक गोखले है. बोलना पड़ेगा सिर्फ बोलने को ऐसा मस्त. बहुत खाते सेट में हम वेरियस टाइप की खाते हैं, क्योंकि हमारे आप शो जब आप देखेंगे तो हमारे हर सीन में भाकरवाड़ी जो ही थे बापू ऐसे बोलते हैं ना, करेक्ट, पता नहीं. और ये भाकरवाड़ी, हम भाकरवाड़ी खाते हैं, भाकरवाड़ी खाते हैं. हमारे लिए गुज्जू के लिए इट्स भाकरवाड़ी, इन महाराष्ट्र के लिए इट्स भाकरवाड़ी. तो खुश रहने दो, इट्स ओके. तो संजीव कुमार राजपूत साथे एनएस गुजरात न्यूज अहमदाबाद. मांगरोल जीवन वर्धी स्पेशलिस्ट हॉस्पिटल द्वारा आज फ्री निदान कैंप राखवामां आव्यो, जेमा डॉक्टर डीपी चिखलिया, सर्जन डॉक्टर नीरुबेन पटौड़िया, गायनेक डॉक्टर वत्सल गजेरा, डॉक्टर विजय काथड़े कैंप मां निशुल्क सेवा आपी हती. જૂનાગઢના માંગરોળમાં દીપ પ્રાગટ્યથી જીવન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ફ્રી નિદાન દવા સારવાર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં ડોક્ટર ગોહિલ સાહેબ તથા અમુભાઈના 108 વર્ષના દાદીમાં પૂજ્ય ભીનીબેન ગોહિલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો. આ કેમ્પની અંદર દર્દીઓને સંપૂર્ણ ફ્રીમાં 4,000-5,000ની ખર્ચાળ એન્ડોસ્કોપી જેવી સારવાર ફ્રીમાં આપવામાં આવી તથા ફ્રી નિદાન, ફ્રી દવા અને સારવાર લોકોને સંપૂર્ણ ફ્રી આપવામાં આવ્યા. ઉમદા માનવ સેવા અને લોકકલ્યાણના હેતુથી આ મેગા કેમ્પનું આયોજન કરાયું હતું. અલગ અલગ ડોક્ટરી સ્ટાફ દ્વારા સંપૂર્ણ ફ્રી સેવા આપવામાં આવી, જેમાં 300 દર્દીઓએ આ ફ્રી કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં માંગરોળના ખારવા સમાજના અગ્રણી વેલજીભાઈ મસાણી, ખારવા સમાજ પટેલ, પરસોત્તમભાઈ રણછોડભાઈ, જમનાદાસભાઈ ચીખલિયા સાહેબ, શિવમ ચક્ષુદાનવાળા, નાથાભાઈ નંદાણિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વંદે માતરમ ગ્રુપ, મામા પાગલ આશ્રમ ગ્રુપ, ગૌરક્ષા સેના, ગોપાલકૃષ્ણ ગૌશાળા, શ્રીરામ પારાયણ સમિતિ, ડોક્ટર ધુલિયા સાહેબ, ડોક્ટર નીરુબેન પટોડિયા, ડોક્ટર વત્સલ ગજેરા, ડોક્ટર કાથડ સાહેબ, ડોક્ટર ગોહેલ સાહેબ, ડોક્ટર પંડિત સાહેબ હાજર રહીને આ કાર્યને બિરદાવ્યું હતું. હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર અમુભાઈ આ કેમ્પમાં વધુમાં વધુ લોકોને લાભ મળે તે માટેના પ્રયત્નોની તમામ સંગઠનોએ સરાહના કરી હતી. સમયાંતરે ગરીબ લોકોની સેવા અર્થે આ ફ્રી કેમ્પનું આયોજન કરતા રહીશું તેવું જણાવવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર ગોહેલ છે. જીવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માંગરોળમાં હું સંચાલક તરીકે ફરજ બજાવું છું. આજે તારીખ 13/12/2019 રોજ જીવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ડૉક્ટર ડીપી ચીખલિયા જૂનાગઢથી ફ્રીમાં એન્ડોસ્કોપી કરી આપવામાં આવશે, કે જે રિપોર્ટનો ચાર્જ 4,000-5,000 રૂપિયા થતો હોય તે આજના કેમ્પ મુકામે ફ્રીમાં કરી આપવામાં આવશે. બીજા ડૉક્ટર તરીકે ડૉક્ટર નીરુબેન પટોડિયા, કે જે જૂનાગઢના 27 વર્ષના અનુભવી ગાયનેકોલોજીસ્ટ છે, જે પોતાની
ફ્રીમાં સેવાઓ આપશે. ડૉક્ટર વત્સલ ગજેરા કે જે ડાયાબિટીસ થાઇરોઇડ અને બીપીના નિષ્ણાંત ડૉક્ટર છે જૂનાગઢના, તે પોતાની ફ્રીમાં સેવાઓ આપશે. અને ડૉક્ટર વિજય કાથડ એમડી ફિઝિશિયન પોતાની ફ્રીમાં સેવાઓ આપશે કે જે હૃદયરોગ ફેફસા અને કિડનીના રોગોના નિષ્ણાંત છે. આજે આ કેમ્પમાં જે દવાઓ હાજર હશે તે પણ ફ્રીમાં આપવામાં આવશે. કોઈ પણ જાતનો દવાઓનો કે કેસ કઢાવવાનો ચાર્જ આપવાનો નથી. અને માંગરોળની જનતાએ આ કેમ્પનો વધુમાં વધુ લાભ લીધો તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા હિન્દુસ્તાનમાં મેડિકલ ક્ષેત્રે આપણે જે ટેકનોલોજીની શરૂઆત થઈ છે, જે હાઈ એન્ડ ટેકનોલોજી થઈ છે, જે મોટા મોટા સિટીમાં ટેકનોલોજી જે આપણને મળે છે, કોર્પોરેટ હોસ્પિટલોમાં જે ટેકનોલોજી મેડિકલ ક્ષેત્રે વિકસી રહી છે, એ બધી જ ટેકનોલોજી આપણા ગ્રામ્ય વિસ્તારોમાં, આપણા તરછોડાયેલા વિસ્તારોમાં અને ઇન્ટિરિયરમાં પહોંચાડવી ઘણી મુશ્કેલ છે. પહોંચે તો પણ એમને આર્થિક રીતે પોષાય એવું પણ ઘણું મુશ્કેલ છે. એટલા માટે હું ડૉક્ટર દેવરાજ ચિખલિયા ત્રિમૂર્તિ હોસ્પિટલ જૂનાગઢ એક મિશન સાથે અમે કામ કરી રહ્યા છીએ કે શક્ય હોય તેટલી હાઈ એન્ડ ટેકનોલોજી ગમે ત્યાંથી અપનાવો, લઈ આવો, શીખો, ડોનેશનમાં લઈ આવો અને પછી એમનો ઉપયોગ મેક્સિમલી વધારેમાં વધારે ગ્રામ્ય વિસ્તારમાં અને ગ્રામ્ય લોકોને જાય એમના માટેનો અમારો એક આ નમ્ર પ્રયત્ન છે. એ પ્રયત્ન માટે ઘણી વખત એવું પણ બને કે ઘણા બધા દર્દીઓ હોસ્પિટલ સુધી પણ નથી પહોંચી શકતા, તો એના માટે અમે એક આયોજન કર્યું છે દર અઠવાડિયે એક ફ્રી મેડિકલ કેમ્પ કરવાનો. ફ્રી મેડિકલ કેમ્પમાં ફક્ત તપાસ કરીને જોઈ આપવું અને એવું જ નહીં, પરંતુ અત્યારે જે એન્ડોસ્કોપી અત્યારે જે એકદમ વિકસિત બ્રાન્ચ થઈ રહી છે એ એન્ડોસ્કોપી, જેમાં પેટમાં દૂરબીન નાખીને તપાસ કરવાનું, સંદાસની જગ્યાએ દૂરબીન નાખીને તપાસ કરવાની, અમુક નસો ફૂલી ગઈ હોય તો એને કરવાની અને નિદાન કરવાનું, આ ટેકનોલોજી દરેકે દરેક લોકો સુધી પહોંચે, દરેક લોકો એનાથી જાણકાર થાય અને વિનામૂલ્યે જાણકાર થાય એવા અમારા એક પ્રયત્ન સાથે અમે હવે કેમ્પોનું આયોજન કર્યું છે. અને આ કેમ્પોમાં અમને સહકાર મળે છે ભાવનાબેન ચિખલિયા ફાઉન્ડેશનનો, એટલે ભાવનાબેન ચિખલિયા ફાઉન્ડેશન, ત્રિમૂર્તિ હોસ્પિટલ અને અમારા ડોક્ટરોની ટીમ ગામડે ગામડે જઈ અને એન્ડોસ્કોપીના કેમ્પ કરે છે અને વધારેમાં વધારે લોકોને કેમ ઉપયોગી થાય એ પ્રકારનું કરે છે. એમની સાથે સાથે અમારી ડોક્ટરોની આખી ટીમ, અમારે ડોક્ટર નીરુબેન પટોળિયા ગાયનેકોલોજીસ્ટ, અમારે ડોક્ટર વત્સલ ગજેરા જે ફિઝિશિયન છે, અને અમારી આખી ડોક્ટરોની ટીમની સાથે અમારી ટીમ જઈ અને બધી જ જગ્યાએ વિનામૂલ્યે સેવા. મનીષ ડાકે સાથે એનએસ ગુજરાત ન્યૂઝ માંગરોળ. પાક વીમો મંજૂર કરાવવા માટે આજે માળિયા હાટિયામાં 50 ગામડાના ખેડૂતોની રેલી, સૂત્રો 4 સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું. જૂનાગઢના માળિયા હાટીના તાલુકામાં અતિ ભારે વરસાદના કારણે એક સરખું અને નહેવત ઉત્પાદન ન હોવાથી સમગ્ર માળિયા હાટી તાલુકો પાક વીમાને પાત્ર હોવા છતાં ફક્ત 20 ગામનો પાક વીમો મંજૂર થયેલ છે. બાકીના 48 ગામડાના ખેડૂતોને હડાહડ અને ભારોભાર અન્યાય થયેલ છે, જેથી માળિયા તાલુકા ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા નીચે આજે બિનરાજકીય તમામ પક્ષોના આગેવાનના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. માળિયા હાટીના તાલુકાના ટોચના તમામ આગેવાનો ભેગા મળીને આજે બપોરે 12:30 વાગે દૂર કરો ભાઈ, દૂર કરો અન્યાય, દૂર કરોના સૂત્રોચ્ચાર સાથે સેંકડો ખેડૂતોએ રેલી કાઢી મુખ્યમંત્રીને સંબોધેલું આવેદનપત્ર માળિયાના મામલતદાર જનકાંતને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું. દરેક સમયે વિના કંપની દ્વારા અન્યાય કરાય છે, તો તાત્કાલિક 48 ગામડાના ખેડૂતોને લક વીમો મંજૂર નહીં થાય તો 15 દિવસમાં માળિયામાં ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા રાહે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચેતવણી પણ આપેલી છે. આ રેલીમાં તાલુકાભરના તમામ રાજકીય અને બિનરાજકીય આગેવાનો, ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આપ સૌ જાણો છો એમ તાજેતરમાં પાક વીમા કંપની દ્વારા સમગ્ર માળિયા તાલુકો પાક વીમાને લાયક હોવા છતાં ફક્ત 20 ગામમાં આપીને 48 ગામને અન્યાય કર્યો છે, જેના અનુસંધાને આજે ભાજપના અને કોંગ્રેસના આગેવાનો દ્વારા આજરોજ રેલી કાઢી આવેદન પત્ર માન્ય માર્ગદર્શિને આપવામાં આવેલ છે કે બાકી રહેતા 48 ગામોને જો પાક વીમો નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા ગાંધીજી જ્યારે ઉગ્ર અહિંસક આંદોલન થશે અને પરિણામ લઈને જમશે. સરકારશ્રી આમાં તટસ્થ હોય, સરકારશ્રીને આ બાબતમાં જાણકારી સરકારની મધ્યસ્થી દ્વારા પાક વીમા કંપની દ્વારા લાખો અને કરોડો રૂપિયા ઉઘરાવી ફક્ત મર્યાદિત રકમ આપીને જે ખેડૂતોને અન્યાય કરે છે સરકારશ્રીનું ધ્યાન દોર્યું છે અને આશા રાખીએ છીએ કે અહીંનું ભાજપનું ડેપ્યુટેશન મંડળ
માનનીય મુખ્યમંત્રીશ્રીને અને કૃષિમંત્રીને મળી અને આનું પરિણામ લઈ આવશે અને સબરકા તાલુકાની ભાજપની ટીમ અને બધા ખેડૂતોની સાથે છે, ખેડૂતો સાથે રહેશું, તમામ લોકો તમામ પક્ષો ખેડૂતોની સાથે જ રહેશું અને ખેડૂતોની સાથે રહી અને પરિણામ લઈ આવીને જમશું એવી આ તકે અમે ખાસ કરીને મામલતદારશ્રીને આવેદન પત્ર આપતા આ ચિંતા આપીશું. આંદોલન અત્યારે પ્રોગ્રામ 15 દિવસ રાહ જોવે છે, 15 દિવસ પછી ન પરિણામ આવે તો ગામ તાલુકા બંધ છે, પ્રતિક ઉપવાસ હતો, કદ મુજબના ઉપવાસ, કચેરીને તાળાબંધી, અધિકારીઓને પ્રવેશ બંધી જેવા કાર્યક્રમ અપનાવવાની ફરજ પડશે. મનીષ દાકી સાથે NH ગુજરાત ન્યૂઝ માંગરોળ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજારા પાસે આગળ જતી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા લક્ઝરી બસના ચાલકનું ઘટના સ્થળે કંકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તો લક્ઝરી બસમાં સવાર 4ને ઈજા થતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 પ્રાંતિજના મજરા પાસે આવેલ કિસ્મત હોટેલ પાસે લક્ઝરી ચાલક દ્વારા હિંમતનગર તરફથી ફૂલ ફાસ્ટ હંકારી લાવી આગળ જતી ટ્રકની પાછળથી ટક્કર મારી લક્ઝરી બસ રોંગ સાઈડમાં ઉતરી ગઈ હતી. લક્ઝરી બસનો આગળનો ભાગ કૂચડો થઈ ગયો હતો. તો લક્ઝરી બસમાં સવાર બીજા ડ્રાઈવરને શરીરે તથા માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તો અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક સાથે ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. તો અકસ્માતની જાણ પ્રાંતિજ પોલીસને થતા પ્રાંતિજ PI KB પટેલ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયા તથા પ્રાંતિજ મામલતદાર તથા તાલુકા પ્રમુખ બેચરસિંહને પણ અકસ્માતના સમાચાર મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો ઇજાગ્રસ્તોને 108 મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે મોકલી આપવામાં આવ્યા. તો અકસ્માતમાં 4ને ઇજાઓ પહોંચી હતી, જેમાં કૈલાશભાઈ લક્ષ્મણભાઈ રહે રાજસ્થાન, ઉંમર વર્ષ 23, તથા કુલપતિ રામકેશ રહે રાજસ્થાન, ઉંમર વર્ષ 30ને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો મૃતકને પ્રાંતિજ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી પ્રાંતિજ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી હતી. જીલ રાવલ સાથે NH ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NH ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કોલેજ રોડ પર આવેલ વર્ષો જૂના દબાણો દૂર થયા. તો પ્રાંતિજ ખાતે આવેલ અન્ય દબાણ કરતાઓમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રાંતિજ ગલેચી ભાગોળ કોલેજ રોડ ઉપર વર્ષોથી દબાણકર્તાઓ દ્વારા તાણી બાંધેલ દબાણોને પ્રાંતિજ સિંચાઈ વિભાગ તથા પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આખરે દબાણ દૂર કરવાની દબાણકર્તાઓને નોટિસ પાઠવ્યા બાદ આજે પાલિકા અને સિંચાઈ વિભાગના સંયુક્ત દબાણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં સિંચાઈ વિભાગના એન્જિનિયર HR પ્રજાપતિ, પાલિકા ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલ, નાયબ મામલતદાર ચેતનસિંહ ઝાલાની સંયુક્ત ટીમ દ્વારા નોટિસ બાદ પણ દબાણકર્તાઓએ દબાણ દૂર ન કરતા સંયુક્ત ઓપરેશન દ્વારા દબાણ ઉપર JCB દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું. તો હજુ પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર દબાણકર્તાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. તો ખુદ પાલિકા શોપિંગમાં જ પાલિકા દ્વારા દબાણકર્તાઓ થતા શરતભંગ મામલે નોટિસો આપીને વર્ષો વીતી ગયા, છતાં શરતભંગને લઈને નોટિસ આપ્યા બાદ પણ પાલિકા દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી ન કરાતા હાલ તો કંઈક રંધાયું હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ત્યારે હાલ તો આમ અચાનક દબાણો દૂર કરતા હાલ તો દબાણકર્તાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. રાજકોટ મહાનગરપાલિકાનું 2,126.10 કરોડ બજેટ મંજૂર કરવામાં આવ્યું, જેમાં નવા કર બોજના મંજૂર કરવામાં આવ્યા છે, તેમજ 92 કરોડની નવી યોજનાઓનો ઉમેરો કરવામાં આવ્યો, જેમાં 7 ઓવરબ્રિજ અંડરબ્રિજને મંજૂરી આપવામાં આવી છે. ઐતિહાસિક જ્યુબિલી ગાર્ડનનું નવીકરણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2019-20ના બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું છે. આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂપિયા 2,126 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. બજેટમાં રખાયેલા નવા કરબોજાને નામંજૂર કરવામાં આવ્યા છે. સાથે સાથે રાજકોટ નિવાસીઓ માટે 92 કરોડની નવી યોજનાઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ વખતના બજેટમાં રાજકોટવાસીઓ માટે નવા 7 ઓવરબ્રિજને મંજૂરી આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાનું આગામી નાણાકીય વર્ષ 2019-20નું રૂપિયા 2,057 કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્થાનિક સમિતિમાં રજૂ કર્યું છે. આ બજેટમાં પ્રજા ઉપર વધારાનો કોઈ ટેક્સ રાખવામાં આવ્યો નથી. આ બજેટ રાજકોટના વિકાસને વેગ આપનારું રહેશે. રાજકોટ જે રીતે દિવસે દિવસે એક મેટ્રોપોલિટન સિટી તરફ આગળ વધતું જાય છે, એક સ્માર્ટ સિટી બનતું જાય છે, ત્યારે આ બજેટ આ રાજકોટના વિકાસમાં ખૂબ જ ઉપયોગી રહેશે. સાથોસાથ હું આભાર માનું છું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો, કે જેમણે રાજકોટ ઉપર ખૂબ જ પોતાના કાર્યો થકી હેત અને પ્રેમ વરસાવ્યા છે. રાજકોટની પાણીની સમસ્યા સૌની યોદ્ધા થકી ભરી આજે ડેમ ભરી અને એ ભૂતકાળ બન્યાના ભવિષ્યમાં આવનારા દિવસોમાં નિયારી ડેમ અને ભાદર ડેમ જે રાજકોટના પાણીના સ્ત્રોતો છે એ પણ આપણે મજબૂત થવાના છે. રાજકોટમાં બસ પોર્ટ હશે, અટલ સરોવર હશે, રાજકોટની ટીપી સ્કીમો હશે, રાજકોટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણા પ્રકારનું રાજ્ય સરકાર શ્રી માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ આ રાજકોટ ઉપર હેત વરસાવ્યું છે. આજે એમનો પણ હું આભાર માનું છું. હું આભાર માનું છું આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો, કે આખા સૌરાષ્ટ્રને ના લોકોને આશીર્વાદરૂપ એવી એમ્સ પણ આજે રાજકોટને ફાળવી છે. તો આજે એક રાજકોટમાં એક યશ કલગીરમાં એક નવું એક આયામ ઉભરાવ્યું છે. ત્યારે ગટર રસ્તા લાઇટ પાણી સફાઈ ડ્રેનેજ સાથોસાથ અનેક વિકાસના કામો અને ખાસ કરીને રાજકોટની ટ્રાફિકની સમસ્યા અને મુક્તિ મળે, રાજકોટ ફાટક મુક્ત બને એમાં 7 નવા ઓવરબ્રિજો અંડરબ્રિજો મૂકી અને આજે કોર્પોરેશને એક આ કદમ ઉઠાવી અને રાજકોટની પ્રજાને ટ્રાફિકની સમસ્યામાંથી કે મુક્તિ મળે એના માટે રાજકોટમાં નવી પાણી ડીઆઈ લાઈનો કે જે એસી પ્રેશર પાઇપલાઈનો જૂની હોય એ પાઇપલાઈનો બદલાવી કે જેમાં લીકેજીસ કે ગંદુ પાણી આવું કે બધાનો પ્રોબ્લેમ કાયમી સોલ્વ થાય એના માટે ગયા વર્ષમાં પણ અનેક કરોડો રૂપિયાના નવી ડીઆઈ પાઇપલાઈનોના કામો કર્યા હતા અને આગામી દિવસોમાં પણ આપણે રાજકોટ એક સ્વચ્છ રાજકોટ બને, સ્વચ્છ ભારત અંતર્ગત મિશન અંતર્ગત આજે રાજકોટ ઘણા દિવસો થયા, ઘણા ટાઈમ થયા આપણે સ્વચ્છતા માટે પણ જે કાંઈ એમાં સુવિધામાં વધારો કરવો પડે, નવા ટીપર વાન લેવાના હોય, નવા ડમ્પર લેવાના હોય, સ્વીપ મશીનો લેવાના હોય, એના જે કંઈ પણ સાધનો લેવાના હોય એ પણ આપણે આ બજેટમાં. રાજકોટમાં તમને કહું જે 22 માળના બિલ્ડિંગો હવે 150 ફૂટના રિંગ રોડ એમાં જે મંજૂરી મળે એના માટે એક અદ્યતન કહી શકાય એવું હાઇડ્રોલિક પ્લેટફોર્મ કે જે ફાયર બ્રિગેડ માટે કે જે 22 માળ સુધી 70 માળની હાઈટ હોય છે પણ 81 મીટરનું એ પણ આપણે એમાં પણ એમાં કરોડો રૂપિયાની જોગવાઈ રાખવું. આમ જોવા જાય તો દરેક ક્ષેત્રમાં ઈસ્ટ ઝોન હશે, વેસ્ટ ઝોન હશે, સેન્ટ્રલ ઝોન હશે કે કોઈ પણ એવો વોર્ડ બાકી નહીં રહી જતો હોય કે આ વિકાસના દરેક કામોને આગામી દિવસોમાં ખૂબ જ વેગ મળે એ પ્રકારનું આ બજેટ મૂક્યું છે. ધીરેન રાઠોડ સાથે હિતેશકુમાર રાઠોડ, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નર્મદાના કેવડિયા ખાતે આવેલા તળાવ નંબર 3 પાસે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ ટેન્ટ સિટી 2ના ગોડાઉનમાં મોડી રાત્રે 3 કલાકના સુમારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આ ભીષણ આગમાં ગોડાઉનમાં રાખેલ વાયરિંગ તથા મશીનરી તેમજ અન્ય સામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો, જેમાં લાખોનું નુકસાન થયાનો અંદાજ છે. જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી. બાજુમાં જ 200 જેટલા ટેન્ટમાં રહેતા 500 જેટલા પ્રવાસીઓનો અદ્ભુત બચાવ થયો હતો. જો કે બનાવની જાણ થતાં મોડી રાત્રે ઘટના સ્થળે ફાયરની ટીમ તથા નિગમના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને કેવડિયાના અને નર્મદા નિગમના 2 ફાયર ટેન્કર અને રાજપીપળાના નગરપાલિકાનો 1 એમ કુલ 3 જેટલા ફાયર ટેન્કરો મંગાવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
અને 4 કલાકની જહેમત બાદ વહેલી સવારે 7 કલાકે આગને કાબૂમાં લેવાઈ હતી. જો કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસ બાદ કારણ જણાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત મોડી રાત્રે જે ટેન્ટ સિટીમાં આગ લાગી હતી તેમાં 200 જેટલા ટેન્ટ છે અને આ ટેન્ટમાં અંદાજે 500 જેટલા પ્રવાસીઓ રોકાયા પણ હતા. જો આગ ગોડાઉનથી આગળ વધીને ટેન્ટ સુધી પ્રવેશી હોત તો કેટલું મોટું નુકસાન થઈ શક્યું હોત તેની કલ્પનાથી જ પ્રવાસીઓ ધ્રુજી ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હમણાં થોડાક વખત પહેલા જ આ ટેન્ટ સિટી સ્થળે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથ સહિતના તમામ રાજ્યોના ડીજી અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને અહીં અવારનવાર નાના મોટા સેમિનાર કોન્ફરન્સ થતા રહે છે, તેમાં વીવીઆઈપી મહેમાનો ઉતરતા હોય છે. હમણાં જ 8 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાયો હતો ત્યારે તારક મહેતાના ઉલટા ચશ્માના સિરિયલના કામ કરતા જાણીતા કલાકારોની ટીમ પણ આ જ ટેન્ટ સિટીમાં રોકાઈ હતી. ત્યારે આવી જગ્યાએ ટેન્ટ સિટીમાં આગ લાગવાની ઘટનાથી તંત્રની સીધી નિષ્કાળજી છતી થઈ છે અને સુરક્ષાનો અભાવ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુના પ્રવાસીઓના રહેવા જમવા માટે નર્મદા તટે 2 ટેન્ટ સિટી બનાવાઈ છે. એકમાં 50 ટેન્ટ છે તો બીજામાં 200 ટેન્ટ છે, પણ અહીં સુવિધાનો અભાવ હોવાથી પ્રવાસીઓ નારાજ છે. થોડા વખત પર ટેન્ટના પ્રવાસીઓ માટે ટેન્ટમાં પાણી ન આવતા પાણીની સમસ્યાનો વહેતો થયેલો વિડીયો વાયરલ થઈ જતાં ટેન્કર દ્વારા પાણી આપવા તંત્રની દોડધામ અંગેનો વાયરલ થયેલા વિડીયોએ તંત્રની પોલ ખોલી નાખી હતી. ત્યારે આગ લાગવાની ઘટના સામે આવતા પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધાઓ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ટેન્ટમાં રસોઈ નાસ્તા માટે રખાતા ગેસના બોટલો પણ હોય છે, ત્યારે આવી આગ લાગે તો પ્રવાસીઓ માટે જોખમી બની શકે છે. આ અંગે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવાની પણ માંગ ઉઠી છે. જોકે આગની ઘટનાની જાણ પ્રવાસીઓને થતાં ટેન્ટ સિટીના પ્રવાસીઓ પણ બહાર દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા પ્રવાસીઓએ પણ મદદ કરી હતી. જોકે ટેન્ટ સિટીમાં આગની ઘટનાથી પ્રવાસીઓ પણ ફફડી ઉઠ્યા હતા. ભવિષ્યમાં આવનાર પ્રવાસીઓ માટે ટેન્ટ સિટીમાં રોકવા માટે ચિંતાનો વિષય બન્યો હતો. દીપક જગતાપ સાથે NS ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. લાઠીમાં એક આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર કોળી સમાજના અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. ત્યારબાદ રાક્ષસ બનીને આવેલા 200 જેટલા પોલીસ દ્વારા નિર્દોષ લોકો પર હુમલો કરવામાં આવ્યો. અમરેલી જિલ્લાના લાઠીમાં એક આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર કોળી સમાજના અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ દ્વારા કોળી સમાજની મહિલાઓ સહિતના પર હુમલો, નિર્દોષ મહિલા સાથે લાકડી ઢીકા પાટા વડે હુમલો, રાક્ષસ બનીને આવેલા 200 પોલીસ દ્વારા સુવાવડી મહિલાને પણ ન છોડવામાં આવી ઢોરમાર માર્યો. કોળી સમાજના ઘરમાં ઘૂસીને મકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો, જે આરોપીની ધરપકડ કરવા આવેલી પોલીસ આખા સમાજ ઉપર હુમલો કર્યો. આ પોલીસ ત્રાસવાદીના રૂપમાં આવીને હુમલો કર્યો હતો તેને કડક સજા થવી જોઈએ તેવી કોળી સમાજમાં લોકોનો આક્રોશ ક્યાં ગયો? કોળી સમાજમાં ભાઈ આવો નિર્દોષને ન્યાય મળે તે માટે કંઈક મહેનત કરો ભાઈ. રાજકારણમાં સમાજ ભેરો થતો હોય તો આજે સમાજ માટે કેમ નહીં? નિલેશ ઢીલા સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના બુલેટિનો બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર. કેશોદની લીડી લાડાણી વિદ્યાલયમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. સડક સુરક્ષા પ્રત્યે જાગૃતિ કેળવી માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય તેવી સમજૂતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં કેશોદ DYSP JB ગઢવી, PI ચૌધરી, કાંતિભાઈ જેઠવા, દિલીપભાઈ ડાંગર, RTO અધિકારી પ્રશાંતભાઈ તેમજ પોલીસ સ્ટાફ, ટ્રાફિક પોલીસ સ્ટાફ, ડીડી લાડાણીના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફની ઉપસ્થિતિમાં સડક સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ટ્રાફિકના નિયમો અને માર્ગદર્શન અંગેના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શપથ લેવડાવવામાં આવ્યા. ગુજરાત રાજ્યના કૃષ્ણ માર્ગ સલામતી સપ્તાહ 4 તારીખથી 10 તારીખ સુધી પૂરા ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર ઉજવવામાં આવે છે. અને તે માર્ગ અકસ્માત ઓછા થાય એ હેતુથી સ્વયંસિદ્ધ લોકો જાણવે માનવ સર્જિત અકસ્માત દરેકની ફરજ છે, નહીં કે પોલીસની, નહીં કે મીડિયાની, બરાબર. તો આજનો આ કાર્યક્રમ અમે DD લાડાણી હાઈસ્કૂલની અંદર રાખેલો, જેની અંદર 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જૂનાગઢથી અમારી સાથે આવેલા આરટીઓના શ્રી પ્રશાંતભાઈ, અમારા શ્રી ડાંગરભાઈ, જેઠવાભાઈ અને અમારા શ્રી ગઢવી સાહેબ, અધ્યક્ષ સ્થાન એમનું હતું. અને આ જગ્યાએ એકવાર હું પહેલાં આ ટ્રાફિક નિયમન માટે આવી ગયેલો છું. અત્યારે અમારે ગામની અંદર જઈને રિફ્લેક્ટરો લગાડવાના છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનું ડ્રાઇવિંગ અલગ છે અને અમે
કાયમી માટે આ કાર્યક્રમ કરવા માટે તત્પર છીએ. મીડિયાના અમે આભારી છીએ, જેથી કરીને લોકો વધુમાં વધુ ટ્રાફિક નિયમોનું પાલન કરે, જે અને જીવા દે. સડક સુરક્ષા જીવન રક્ષા સપ્તાહ દરમિયાન તો કામ કરીએ છીએ, બાકીના દિવસોમાં અમે દરેક સંકુલનમાં જઈએ છીએ, નિઃશુલ્ક સેવા આપીએ છીએ. કોઈને સિવાય જોઈતી હોય, અમારા મોબાઈલ નંબર છે 997-83-0-78, ગમે ત્યારે સંપર્ક કરશે. સમય હશે એટલે અમે તમારે ત્યાં આવશું 100%. અને તમારે માટે, તમારી જિંદગી બચાવવા માટે, તમારા પરિવારને બચાવવા માટે, લાખો માણસોના મૃત્યુ અટકાવવા માટે અમારો ધ્યેય છે. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ. ગોવિંદ હડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, કેશોદ. હાલમાં પોલીસ દ્વારા 30મો માર્ચ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં કેશોદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમોનું પાલન કરવા તથા અકસ્માત નિવારણ ઘટાડી શકાય તેવી જાગૃતિ માટે સડક સુરક્ષાની માહિતી આપવામાં આવી.